ખેડા જિલ્લાના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત. એસટી બસ, ટ્રક અને બે ટેન્કર વચ્ચેના અકસ્માતમાં બેના મોત, સાત ઘાયલ. આજે જિલ્લા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખોની ચૂંટણી. 31માંથી 9 જિલ્લા પંચાયત બિનહરીફ, તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની પણ થશે ચૂંટણી. વડાપ્રધાન મોદી આજે ખેડૂતો સાથે કરશે સીધી વાત. વિડીયો કોન્ફરન્સ, દૂરદર્શન અને નરેન્દ્ર મોદી એપના માધ્યમથી કરશે સંવાદ. સિંહોને રંજાડનારા, ગેરકાયદે લાયન શો કરનારા અને સિંહ પાછળ વાહન દોડાવનારાઓની હવે ખેર નથી. 7 વર્ષ સુધીની કેદની સજા થશે, સરકારનો મોટો નિર્ણય. નાફે દ્વારા ખરીદાયેલી મગફળીમાં ધૂળ હોવાનો વધુ એક કથિત વિડીયો વાયરલ. Zee 24 કલાક નથી કરતું વિડીયોની પુષ્ટિ. મિસ ઇન્ડિયા 2018 બની તમિલનાડુની અનુકૃતિ વાસ. 38 પ્રતિસ્પર્ધીઓને પછાડી બની મિસ ઇન્ડિયા. વન ડે મેચમાં ઇંગ્લેન્ડે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ. ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે ધનાધન બનાવ્યા 481 રન. સુપ્રભાત, ગુજરાત સમાચારોમાં આપનું સ્વાગત છે. સહયોગી નૂપુર દાણે, હું છું યશ ભટ્ટ આપની સાથે. આજની સવારની શરૂઆત ખૂબ સારી નથી થઈ, દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એસટી બસ, એક ટ્રક અને બે ટેન્કર વચ્ચે, એટલે કે કુલ 4 વાહનો વચ્ચેનો આ અકસ્માત છે. આ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત છે, એટલે કે તેની તીવ્રતા પણ ખૂબ વધારે હશે. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત થયાના સમાચાર સામે આવ્યા છે. 7 લોકો ઘાયલ થયા છે. ખેડા જિલ્લાના માકવા ગામ પાસે આ અકસ્માત થયો છે. દુઃખદ સમાચારથી સવારની શરૂઆત થવા જઈ રહી છે. અત્યારે ફિલહાલ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરનો આ અકસ્માત છે કે જેમાં કુલ 4 વાહનો વચ્ચે આ અકસ્માત થયો છે. 1 એસટી બસ, 1 ટ્રક તથા 2 ટેન્કર વચ્ચે આ અકસ્માત થયો છે. એક્સપ્રેસ વે પર આ અકસ્માત થયો છે. ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા યોગિંદરજી. યોગિન ખાસે જણાવશો, જે રીતે આ દુઃખદ અકસ્માત થયો છે, ગંભીર અકસ્માત છે, કુલ 4 વાહનો આ અકસ્માતમાં અહીં સંડોવાયેલા છે, કયા પ્રકારે અકસ્માત થયો હતો, ફિલહાલ ઇજાગ્રસ્તોની શું સ્થિતિ, રોડની, હાઈવેની શું સ્થિતિ? જી, હાઈવે તો અત્યારે ટ્રાફિક ચાલુ થઈ ગયો છે, પરંતુ મોડી રાત્રે જયારે એસટી ચાલકે માકવા પાસે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સાઈડમાં ઉભો હતો, તે વખતે જ એક પછી એક એમ અન્ય 3 વાહનો એસટીની પાછળ ઘૂસી ગયા હતા. પરિણામે અકસ્માતમાં એસટીને સવારે એક મુસાફરનું અને એક ટેન્કર ચાલકનું એમ ટોટલ 2 લોકોના મૃત્યુ થયા છે. અને 3 લોકોની હાલત ગંભીર છે, જેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરવા માટે મોકલાયા છે. સમગ્ર ઘટના અંગે અમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બિલકુલ, આપનો આભાર યોગીન, આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે આ અકસ્માત થયો છે, કુલ 4 વાહનોને અસર આ અકસ્માતના કારણે પહોંચી છે. હજુ પણ 3 વ્યક્તિઓ ગંભીર હોવાની વાત સામે આવી છે, જેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો આ તરફ મહત્વના સમાચાર વલસાડના ધરમપુરથી આવી રહ્યા છે. વલસાડના ધરમપુરમાં ડિમોલિશનનો મામલો સામે આવ્યો છે. મોડી રાત્રે ધરમપુર પોલીસ સ્ટેશને લોકોનો હલ્લા બોલ જમા થઈ ગયો હતો. આ ઉપરાંત પોલીસ સ્ટેશન સામે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આંબેડકરનું પૂતળું હટાવવાને લઈને આ બબાલ થઈ હતી. તો જોવા જઈએ તો વલસાડના ધરમપુરમાં ખાસ કરીને આ ડિમોલિશનનો મામલો બહાર આવ્યો છે, જેમાં મોડી રાત્રે આ મામલો બહાર આવ્યો છે. આ સાથે આપણા સંવાદદાતા જોડાઈ રહ્યા છે, ધર પટેલ. જી, અત્યારે જે મોલિશનનો મામલો સામે આવ્યો છે ધરમપુરમાં, અને પોલીસ સ્ટેશને લોકોનો હલ્લા બોલ થઈ ગયો છે, અને ખાસ કરીને આંબેડકરનું પુતળું જે હટાવવાની બાબત છે લઈને આ બબાલ થઈ છે, તો શું છે સમગ્ર માહિતી?
જી આ સમગ્ર મામલા અંગે જો આપને જાણ કરું તો ગતરોજ ધરમપુર નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકા દ્વારા વિસ્તારની અંદર જે દબાણ હતું એ હટાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, એટલે કે ડિમોલેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અને એ કામની અંદર કેટલીક જગ્યાએ કેટલાક દુકાનદારોએ તેમજ કેટલાક ઘરના જે લોકો હતા એમણે વિરોધ નોંધાવ્યો હતો, જેમાંથી એક વ્યક્તિએ એમ કહ્યું હતું કે જો તાકાત હોય તો આંબેડકરનું પુતળું જે છે એ હટાવી બતાવો એમ અધિકારીને જોરપૂર્વક કહ્યું હતું, જેના કારણે કેટલાક લોકો ને આ વાત ખચકાઈ હતી અને મોડી રાત્રે જે તે વ્યક્તિને પકડી લાવી એની પાસેથી માફી મંગાવવા માટે તમામ લોકો ધરમપુર પોલીસ ચોકી ખાતે એકઠા થઈ ગયા હતા, પરંતુ બાદમાં પોલીસ સમજાવટથી તમામને દૂર કરવામાં આવ્યા હતા. જી આભાર જય. સમગ્ર માહિતી બદલ. તો એક સામાન્ય આંબેડકરજીના પુતળુંને હટાવવાની બાબત પર ડિમોલિશનની પ્રક્રિયાને કારણે આ સમગ્ર બાબત સામે આવી છે, પણ હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. વાત કરીશું મહત્વના સમાચાર. અનુકૃતિ વાસ બન્યા છે નવા મિસ ઇન્ડિયા 2018. ફેમિના મિસ ઇન્ડિયા 2018 કોન્ટેસ્ટમાં તેઓ વિજેતા જાહેર થયા છે. તેઓ તમિલનાડુના રહેવાસી છે. નવ પ્રતિયોગિતામાં 29 જેટલી પ્રતિયોગી છે કે જેમને મત આપીને અનુકૃતિ જે છે તે વિજેતા જાહેર થયા છે. મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે તેમને તાજ પહેરાવ્યો હતો, ત્યારે મીનાક્ષી ચૌધરી ફર્સ્ટ રનરઅપ બન્યા છે અને આંધ્રપ્રદેશની શ્રેયા રાવ સેકન્ડ રનરઅપ બનાશે. તો ભારતીય સુંદરીઓની જે આ સ્પર્ધા દર વર્ષે થતી હોય છે ત્યારે હવે તમિલનાડુના અનુકૃતિ વાસ બન્યા છે મિસ ઇન્ડિયા 2018. ફોનલાઇન પર જોડાયા છે વધુ વાતચીત કરવા સંવાદદાતા કામેશ ચોકસી. કામેશ ખાસે જણાવશો જે રીતે અનુકૃતિ વાસ હવે બન્યા છે નવા મિસ ઇન્ડિયા, જેઓ હવે મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં આગળ ભાગ લેશે. જી યશ, હું આપને જણાવી દઉં કે ફેમિના મિસ ઇન્ડિયા 2018 કોન્ટેસ્ટનું પરિણામ ગઈકાલે રાત્રે જાહેર થઈ ચૂક્યું છે અને સૌથી પ્રતિષ્ઠિત ગણાતા આ કોન્ટેસ્ટમાં તમિલનાડુની અનુકૃતિ વાસે આ ફેરી મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો છે. અનુકૃતિ વાસે 29 કોન્ટેસ્ટન્ટ હતા, તે લોકોને મત આપી અને આ ખિતાબ મેળવ્યો છે. અને માનુષી ચિલ્લર જે આ પ્રતિયોગિતામાં મિસ વર્લ્ડ હતા તેમણે તેમને તાજ પહેરાવીને નવાજ્યા છે. તો કહી શકાય કે દેશની સૌથી પ્રતિષ્ઠિત આ સૌંદર્ય પ્રતિયોગિતા છે જે એફબીબી કલર્સ ફેમિના મિસ ઇન્ડિયાના ઉપક્રમે આખા કાર્યક્રમનું આયોજન થયું હતું અને મુંબઈના એનએસઈઆઈ ડોમ વલ્લી ખાતે ગઈકાલે રાત્રે આયોજન કરાયું હતું. ઘણા બધા ફિલ્મી સેલેબ્સે પણ આ સમારોહમાં હાજરી આપી હતી અને તેમાં આ પ્રતિયોગિતા તમિલનાડુની અનુકૃતિ વાસે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો છે. સાથે જ હરિયાણાની મીનાક્ષી ચૌધરી છે તે ફર્સ્ટ રનરઅપ બન્યા છે અને આંધ્રપ્રદેશની શ્રેયા રાવ જે છે એ સેકન્ડ રનરઅપ રહ્યા છે. યસ, બિલકુલ, આપનો આભાર કામેશ. તો ગયા વર્ષે જે રીતે માનુષી છિલ્લર મિસ ઇન્ડિયા બન્યા ત્યારબાદ તેઓ મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં ભાગ લેવા ગયા હતા, તેમ આ વર્ષે અનુકૃતિ વાસ બન્યા છે મિસ ઇન્ડિયા. તો આ તરફ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રીજી વન ડે મેચમાં ઇંગ્લેન્ડે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ઇંગ્લેન્ડે વન ડેમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા પણ આ રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે જ હતો. ઇંગ્લેન્ડે 30 ઓગસ્ટ 2016 રોજ પાકિસ્તાન સામે 3 વિકેટે 444 રન ફટકાર્યા હતા, ત્યારે ઇંગ્લેન્ડે પોતાના આ રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટે 481 રન ફટકાર્યા હતા અને ત્રીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી જેસન રોય અને બિયરસ્ટોએ ઇનિંગનો પ્રારંભ કર્યો હતો. પ્રથમ વિકેટ માટે બંને માત્ર 19.3 ઓવરમાં 159 રનની ભાગીદારી કરીને શાનદાર શરૂઆત કરી હતી. જેસન રોયે 61 બોલમાં 7 ફોર અને 6ની મદદથી 82 રન બનાવીને આઉટ થયો હતો અને ત્યારબાદ હેલ્સ મેદાનમાં આવ્યો હતો અને તેણે અને બિયરસ્ટોએ બીજી વિકેટ માટે 151 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન બિયરસ્ટોએ પોતાની સદી પૂરી કરી હતી અને બંનેએ 34 ઓવરમાં ટીમનો સ્કોર 300 પાર પહોંચાડી દીધો હતો. બિયરસ્ટોએ 92 બોલમાં 139 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 15 ફોર અને 5 સિક્સ ફટકારી હતી.
આગળ વાત કરીશું મહત્વના સમાચાર. આજે છે જિલ્લા પંચાયતોની ચૂંટણી, એટલે કે કોને પાવર મળશે આ સવાલનો જવાબ આજે મળી જશે. કારણ કે આજે ગુજરાતની 31 જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી છે. આ 31 પૈકી 23 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે, જ્યારે 8 જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા છે. 31 પૈકી 9 જિલ્લા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખ તો બિનહરીફ જાહેર થઈ જ ચૂક્યા છે, મતલબ કે ત્યાં તો કોઈ સ્પર્ધા નથી, તેમાં તેમની સામે કોઈએ ફોર્મ પણ ભર્યું નથી. આ જિલ્લા પંચાયતોના નામ આપને બતાવી દઈએ. રાજકોટ જિલ્લા પંચાયત, નર્મદા, જૂનાગઢ, અમરેલી, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા અને તાપી, આ 9 જેટલી જિલ્લા પંચાયતોની વાત આપણે કરી. આ સિવાય મહત્વની વાત એ છે કે જે 8 જિલ્લા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થયા છે, તે તમામ જિલ્લા પંચાયતો પર કોંગ્રેસનો જ પંજો છે. આ તરફ વાત હવે કરીએ ભાજપ શાસિત સુરત જિલ્લા પંચાયતની, કે જ્યાં પ્રમુખ ઉપપ્રમુખ માટેના ભાજપના ઉમેદવારો પણ બિનહરીફ જાહેર થયા છે. આમ કુલ મળીને 31 પૈકી 9 જિલ્લા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખ પદના ઉમેદવારો બિનહરીફ થયેલા છે, જેમાંથી 9માંથી 8 તો કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ છે, જ્યારે એક સ્થળે ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ જિલ્લા પંચાયત મળી છે, જેથી તેમને જ પદ હવે મળશે તેવું ફાઇનલ થઈ ગયું છે. 31 પૈકી 9 જિલ્લા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ છે અને બાકીની 22 પૈકી 21 જિલ્લા પંચાયતોમાં આજે ચૂંટણી થવાની છે. પ્રમુખ ઉપપ્રમુખની આ 21 પૈકી 15 જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ સત્તામાં છે. આ જિલ્લા પંચાયત છે જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ. તો બાકીની જ 6 જિલ્લા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી થવાની છે, તેમાં ભાજપનું શાસન છે. આ જિલ્લા પંચાયતો છે કચ્છ, નવસારી, વલસાડ, ડાંગ, ગીર, સોમનાથ અને પંચમહાલ. તો ભાજપ શાસિત પોરબંદર જિલ્લા પંચાયતની ચૂંટણી 21 તારીખે થશે. તેમ છતાં પણ મને કહેતા આનંદ થાય કે અમારા કાર્યકરોની મહેનતને કારણે અને એમની મક્કમતાને કારણે આજે ગુજરાતમાં 7 જિલ્લા પંચાયતો, જૂનાગઢ, અમરેલી, આણંદ, છોટાઉદેપુર, ગાંધીનગર, સાબરકાંઠા, તાપી, આ તમામ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે. અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 40 કરતાં પણ વધારે તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે. તો જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આજે જે ચૂંટણીનું આયોજન છે, તે પૂર્વે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ગઈકાલે હાથ ધરાઈ હતી. જોકે ઉમેદવારી નોંધાવવાની આ પ્રક્રિયામાં કેટલીક જગ્યાએ કોંગ્રેસમાં કકળાટ જોવા જરૂરથી મળ્યો છે. વડોદરામાં પ્રમુખ પદ માટે કોંગ્રેસની 2 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા, જ્યારે કોંગ્રેસના 1 મહિલા સભ્યએ તો મેન્ડેટ વિના જ પ્રમુખ પદ માટે ફોર્મ ભરી દીધું, જેથી અનેક ચર્ચાઓ ઉઠી છે. આ તરફ પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે પણ ફોર્મ ભરાયા, જ્યાં કોંગ્રેસના કેટલાક સભ્યોએ બળવો કરીને ફોર્મ ભરતા રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો. આ તરફ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. અહીં કોંગ્રેસના રવજી વાઘેલાએ પ્રમુખ પદ માટે અને હાર્દિક કાનાણીએ ઉપપ્રમુખ માટે દાવેદારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લા પંચાયતમાં કુલ 34 બેઠક પૈકી 29 બેઠક કોંગ્રેસ પાસે છે. અને આ તરફ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના સેજાભાઈ કરમટા અને ઉપપ્રમુખ તરીકે ઉમાબેન ચાવડા સહિત સિવાય અન્ય કોઈએ ફોર્મ નહીં ભરતા આ બંને સભ્યો બિનહરીફ જાહેર થયા હતા. તો જિલ્લા પંચાયતની જેમ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં સુરતના ઓલપાડમાં ભાજપે જયાબેન ભગવાકરને મેન્ડેટ આપ્યું, જ્યારે ઉપપ્રમુખ પદ માટે દીપેશ પટેલને મેન્ડેટ અપાયું છે. જ્યારે અરવલ્લીમાં પણ ભાજપના રાધાબેન ચૌહાણે ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું છે. તો આ તરફ ડાંગ જિલ્લાના સુબીર તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. અહીં ચૂંટણી સમયે કોંગ્રેસના સભ્યો હાજર ન રહેતા ચૂંટણી મુલતવે રખાઈ હતી. જો કે થોડીવાર પછી કોંગ્રેસના સભ્યો આવતા ફરી વખત ચૂંટણીનું આયોજન કરાયું હતું. તો વાત કરીએ હવે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલી જિલ્લાની, કે જ્યાં
ધાનાણીની શાખ રીતસર દાવ પર હતી. ચૂંટણી પહેલા ધાનાણીના ગઢમાં ગાબડાના ઘણા સમાચારો સામે આવ્યા હતા, પરંતુ આખરે વધુ સમૂહ સૂત્રો બહાર પાડ્યું. ધાનાણીની હતી શાખ દાવ પર, ગઢમાં ગાબડાનો હતો ડર, અંતે થઈ ગયું બધું બરાબર. અમરેલી જિલ્લા કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી માટે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતમાં આખરે કોંગ્રેસે મારી લીધી છે બાજી. તમામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ સત્તારૂઢ થતા એકવાર ફરી સમગ્ર જિલ્લો કોંગ્રેસનો ગઢ સાબિત થયો છે. મહત્વનું છે કે 7 તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે આજે વધુ 4 તાલુકા પંચાયતમાં પણ કબજો કરી લીધો. આ ચૂંટણીની અંદર કોંગ્રેસે આજે 10 મતથી જલવંત વિજય, નીરાભાઈ અકબરી અને રમેશભાઈ કાથરોટેને ઉપપ્રમુખ બન્યા, કોટડિયાને ઉપપ્રમુખ બનાવ્યા છે. આ ભાજપની અંગ્રેજો જેવી સાસી ભાગલા પડીને રાજકારણની નીતિ સામે અને ખેડૂત વિરોધી નીતિ સામે આજે કોંગ્રેસે જલવંત પરેશ ધાનાણીના નેતૃત્વમાં વિજય મેળવ્યો છે, અને આવતા દિવસોમાં પરેશ ધાનાણીના નેતૃત્વની અંદર કોંગ્રેસ મજબૂત હતી, છે અને આવતા દિવસોમાં વધુ મજબૂત રહેશે. એટલું જ નહીં, રાજુલા અને જાફરાબાદ તાલુકા પંચાયત પણ કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી છે, જેને પગલે ભાજપમાં સોંપો પડી ગયો છે. 11-11 તાલુકા પંચાયત એટલા માટે પ્રસ્થાપિત થઈશ કે લોકમાનસ, ગામડાનું માનસ આજે પણ કોંગ્રેસ તરફેણ છે. આમાં પણ એણે તોડજોડની રાજકીય પ્રક્રિયા શરૂ કરી હતી, પણ નિષ્ઠા અને ગામડાના લાગણી સાથે જોડાયેલા કાર્યકર્તાઓએ નક્કી કર્યું અને તાલુકા પંચાયતથી લઈને બધા જ સભ્યોએ નક્કી કર્યું કે ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે એ ખેડૂત વિરોધી છે, અને ખેડૂતોની માટે હિત કરતી કોંગ્રેસ પાર્ટીને 11-11 તાલુકા પંચાયત હર્ષની લાગણી છે, અને આવનાર દિવસમાં આ જિલ્લો ભારતીય જનતા પાર્ટી મુક્ત થશે. ચૂંટણી પહેલા અમરેલી કોંગ્રેસમાં બળવો પણ થયો. પાલિકામાં બળવો કરનારા સભ્યોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. કોંગ્રેસે બળવાખોર નેતા અરવિંદ કાછડિયાને પણ મહાત આપી હતી, જોકે હાર બાદ ફરી કાછડિયાના સૂર બદલાઈ ગયા. એટલે મેં મારી ઉમેદવારી કરી અને કંચનબેને ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી કરી. પાર્ટીએ કોઈ સત્તાવાર જાહેરાત ન કરવાના કારણે અમે મારી ઉમેદવારીનો સમય પૂરો થતો હતો, એટલે અમે ઉમેદવારી જાહેર કરી. એટલે છેલ્લે સાવ એન્ડમાં પાર્ટીએ બીજા ઉમેદવારને ઊભા કરી અને એને મેન્ડેટ આપ્યો, એ અમારી જાણ બહાર હતો. એ તો અમે મતદાન વખતે અમને ખબર પડી કે અમારી સામે બીજા ઉમેદવાર મૂકવામાં આવ્યા છે, એની પણ અમને જાણ હતી નહીં. જો કે ચૂંટણી દરમિયાન ગરમા ગરમીના દ્રશ્યો પણ સર્જાયા. ભાજપના સભ્યો તાલુકા પંચાયતની ચેમ્બરમાં ધસી આવતા પોલીસે 9 સભ્યો અને 3 કાર્યકરોની અટકાયત પણ કરી હતી, પરંતુ કહેવાય છે ને કે અંત ભલા તો સબ ભલા. એ ન્યાય અમરેલીની તમામ તાલુકા પંચાયત પર કબજો કરીને કોંગ્રેસ અને પરેશ ધાનાણીએ પોતાની શાખ બચાવી લીધી. કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી. તો આ તરફ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયામાં કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક કકળાટ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. જોકે કોંગ્રેસ દ્વારા કુલ 2 મહિલા ઉમેદવારો દ્વારા પ્રમુખ પદની દાવેદારી કરાઈ હતી અને ઉપપ્રમુખ તરીકે 1 સભ્યે દાવેદારી નોંધાવી હતી. તો કોંગ્રેસના 1 સભ્ય ઈલા ચૌહાણે વગર મેન્ડેટની પક્ષની જાણ બહાર ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું. બીજી તરફ પાર્ટીના આદેશથી નીલા ઉપાધ્યાય તથા પન્નાબેન ભટ્ટ પણ પ્રમુખ પદ માટે ફોર્મ ભરતા 1 પદ માટે 3 ઉમેદવારો મેદાનમાં જોવા મળ્યા હતા. હવે આ 3માંથી વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે કોણ હક કરી શકે છે તે આજે સ્પષ્ટ થશે. ઉમેદવારી કરી છે અને ફોર્મ ભર્યું છે. બધા સભ્યો અમારા 22-22 અમારી સાથે છે અને અમારામાં કોઈ બગાવત કરે છે ને બગાવત થાય પણ નહીં. બોર્ડ બેસશે તો અમારું કોંગ્રેસ પાર્ટીનું જ બેસશે. મારી કોઈ લડાઈ છે જ નહીં અને મારે ત્રીજા ફાવવાની કોઈ વાત જ નથી. ના ના ના, એવું કોઈ કારણ નથી ફોર્મ ભરવાનું. પાર્ટીનો જ આદેશ હતો કે 2 જણ ફોર્મ ભરો, કદાચ કંઈ પ્રોબ્લેમ થાય તો આપણું કોઈ ટેન્શન ના આવે, બાકી એવું કોઈ છે જ નહીં. તો આજની આ ચૂંટણી જે છે જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની, તેના પર ખાસ નજર બનેલી રહેશે. સમય થયો છે એક નાનકડા વિરામનો.
નાના ગામની અંદર તો સમસ્યાઓ ઓછી હોવી જોઈએ. ખેડૂતો સાહેબ પાયમાલ થઈ ગયા છે અને આજે રોજીરોટી માટેનો કોઈ સાધન રહ્યા નથી. જો ખેડૂતને પોષણતા ભાવ મળશે તો જ ખેડૂત આગળ આવશે, અને ખેડૂત આગળ હશે તો દેશ આગળ હશે. ભૂંડ રોજ ઘણું નુકસાન કરે છે, ખર્ચા કરેલા માથ જ પડે ને, ખેતી નથી કરવી કંટાળે આવે. બધો પાક ખાય છે, પણ સાહેબ પાણી વગર અમે શું કરીએ? કે અમે રજો તો કરવા ગયા, પણ હજુ સુધી ત્રણ તળાવ અમારો ભરવાનો બાકી છે. ખેતી કોણ કરે? બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. હવે આગળ વધીએ. અમરેલી જિલ્લાની રાજુલા જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં બળવો કરનાર ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે. રાજુલા તાલુકા પંચાયતના ભાજપના ત્રણ સભ્યોએ પક્ષ વિરુદ્ધ મતદાન કરતા સસ્પેન્ડ કરાયા છે, તો જાફરાબાદ તાલુકા પંચાયતના ભાજપના બે સભ્યોએ પક્ષ વિરુદ્ધ મતદાન કરતા સસ્પેન્ડ કરી દેવાયા છે. આમ કુલ 5 બળવાખોર સભ્યોને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. અમુકની ચૂંટણી હતી, એમાંથી રાજુલામાંથી 3 સભ્યો અને જાફરાબાદમાંથી 2 સભ્યો ભારતીય જનતા પાર્ટીમાંથી બળવો કર્યો છે. રાજુલાનું નેતૃત્વ જિલ્લાને જાણ કરી છે, જિલ્લાએ પ્રદેશને જાણ કરી છે, અને પ્રદેશની સૂચના પ્રમાણે 5 બળવાખોરોને સસ્પેન્ડ કર્યા છે ભારતીય જનતા પાર્ટી. વાત કરીએ હવે બોટાદ જિલ્લા પંચાયતની, કે જ્યાં કોંગ્રેસ પાસે બહુમતી હોવા છતાં પણ સત્તામાંથી હાથ ધોવા પડે તેવો ઘાટ કોંગ્રેસનો સર્જાયો છે. જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો. કોંગ્રેસ પક્ષે પ્રમુખ તરીકે વસંતબેન વનાણી અને ઉપપ્રમુખ તરીકે હિંમત કટારિયાને મેન્ડેટ મળ્યું હોવા છતાં પણ વર્ષાબેન ગોટીએ પ્રમુખ અને મનીષ ખટાણાએ ઉપપ્રમુખ માટે ફોર્મ ભરી દીધું. આથી કોંગ્રેસમાંથી જ સામસામે ફોર્મ ભરાતા જૂથવાદ ઊભો થયો. આ બાબતે કોંગ્રેસે સ્વીકાર્યું કે આંતરિક વિખવાદને ટાળવા ઓછો સમય મળ્યો હોવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. સ્વાભાવિક છે કે આંતરિક જે સંવાદ સધાવવાનો સમય ઓછો રહ્યો છે, અને અમને પૂરો વિશ્વાસ છે કે સૌ સાથે બેસીને ઘીના ઠામમાં ઘી પડી જશે, સમજૂતી સધાઈ જશે એવો 100% અમને ભરોસો અને વિશ્વાસ છે. ત્યારે કોંગ્રેસ પક્ષે વસંતબેન અરજીભાઈ વાનાણીને પ્રમુખ તરીકે મેન્ડેટ આપ્યો છે, અને ઉપપ્રમુખ તરીકે હિંમતભાઈ કાળુભાઈ કટારિયાને મેન્ડેટ આપ્યો છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી પણ એક જવાબદારી છે કે પક્ષમાંથી પ્રદેશમાંથી જેનો મેન્ડેટ આવ્યો હોય એમની સાથે રહીને વ્યવસ્થિત રીતે ફોર્મ ભરાવવું અને તેમને ત્યાં બેસાડી અને જીતાડવા એ પણ એક મારો ભાગ હોય છે. તો આ તરફ ભાજપ શાસિત સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિખવાદ બહાર આવ્યો છે. ચૂંટણીમાં ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા અને ભારે હોબાળો મચ્યો હતો, જેથી ચૂંટણી મુલતવી રખાઈ છે. ભાજપના બળવાખોર સભ્યોએ ભાજપના જ સભ્યો પર માર માર્યાનો આરોપ લગાવ્યો. તાલુકા પંચાયતમાં 6 બળવાખોર સભ્યોએ કોંગ્રેસના ટેકાથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે દાવેદારી નોંધાવતા ભાજપના સભ્યો અને બળવાખોર સભ્યો આમને સામને આવી ગયા હતા, તો એક સભ્ય બેભાન થઈ જતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા અને તમામ હોબાળા વચ્ચે ચૂંટણી મુલતવી રખાઈ હતી. સાહેબ મને ખેંચી ખેંચીને મારી એ લોકોએ અંદર ભાજપ વાળાએ, એક બલરામ જયશ્રી બેન ને બીજા 2-3 બહેનો હતી, અમારા કપડા ફાડી નાખ્યા બધા, આ બધું ફાડી નાખ્યું, કપડા બધું જ, અને મને બઉ જ મારી ખેંચીને લઈ જતા હતા અને ધમકી આપી કે તને ઘેર જાય ને ચાંગોદર ની અંદર, એટલે મારી નાખી અમે છૂટતા હાથની મારામારી થઈ સત્તા મેળવવા માટે હવાતિયા મારતા આ લોકોએ તંત્રનો ખૂબ દુરુપયોગ કર્યો. પોલીસ પણ અમારી સાથે નહીં, TDO નાયબ DDO એ પણ અમારી સાથે નહીં. બસ એક જ વસ્તુ, તમે આ બાજુ આવી જાઓ, તમે આ બાજુ આવી જાઓ. સામાન્ય સભા હતી જ નહીં, એક રૂમમાં પૂરી અને અંદર મારામારી કરવાનો એક પ્રયત્ન જ હતો.
તો આ તરફ રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના 3 બળવાખોર સભ્યોએ કોંગ્રેસને ટેકો આપી દેતા ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા આંચકી લીધી, જેના પગલે તાલુકા પંચાયતની ચેમ્બરમાં ભાજપના સભ્યોએ હંગામો કરીને ચૂંટણી ફરી એકવાર યોજવાની માંગ કરી. ઉગ્ર બોલાચાલીને કારણે પોલીસે 12 ભાજપ કાર્યકરોની અટકાયત કરી. વાતાવરણ તંગ થઈ જતાં હથિયારધારી પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાની ફરજ પડી. પ્રમુખ તરીકે બંસીબેન લાડુમોરની વરણી કરાઈ અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન ધાખડાની વરણી કરાઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ડેરે ગ્રામીણ વિસ્તારને મહત્વ આપીને વિકાસના કામ કરવાની વાત કરી. કે ચૂંટાયેલા તાલુકા પંચાયતના ભાજપના સભ્યોને પણ કદાચ એવું સમજાયું હોય, માત્ર ને માત્ર વાતો કર્યા સિવાય ભારતીય જનતા પાર્ટીના લોકો કંઈ કરતા નથી. એટલા માટે સામેથી બધા જ લોકો સાથે ચર્ચા કરી અને એવું સ્પષ્ટપણે કહ્યું કે અમારે આ પાર્ટીમાં રહેવું નથી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના લોકો સત્તાસ્થાને આવે એના માટે અમારે તમને સહકાર આપવો છે. તો એ મુજબ જ રાજુલા અને જાફરાબાદમાં આ શક્ય બન્યું છે. તો આ તરફ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં સુધારો કરીને તેને મંજૂર કરી દીધું છે. 1/7/2016 અસરથી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ આપવામાં આવશે. મોંઘવારી ભથ્થાની ગણતરી કર્મચારીઓના બેઝિક પગાર પર 245% લઈને 274% સુધીની કરવામાં આવશે. 5મા અને 7મા પગારપંચ વચ્ચેનો તફાવત કર્મચારીઓને રોકડમાં આપવામાં આવશે. તો કયા સરકારી કર્મચારીઓ આ મોંઘવારી ભથ્થાનો લાભ મેળવે છે તેની વાત કરીએ તો જે કર્મચારીઓના પીએફ ખાતા સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ, સહાય અનુદાન લેતી બિન સરકારી શાળાઓના તમામ કર્મચારીઓને લાગુ પડશે. જોકે પરિપત્રમાં સરકારે બોર્ડ નિગમની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડ નિગમ જાતે નિર્ણય લે તેવો પણ ઉલ્લેખ કર્યો છે. વાત કરીશું રાજ્યની શાન ગણાતા સિંહોની સુરક્ષા માટે રાજ્ય સરકાર વધુ કડક પગલાં ભરવા જઈ રહી છે. રાજ્ય સરકારને મળેલી સમીક્ષા બેઠકમાં સિંહોના સંરક્ષણને લગતા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે, જેમાં સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ, ગેરકાયદે લાયન શો, વાહનો સિંહોની પાછળ દોડાવવા, સિંહોને રંજાડવા, ગેરકાયદે વિડીયો ઉતારવા જેવી બાબતો પર, આ ઉપરાંત સંરક્ષણની પ્રવૃત્તિ માટે માળખાકીય સુવિધાઓ અને અન્ય સવલતો વિકસાવવા જેવી બાબતો પર વિસ્તૃત ચર્ચા કરાઈ. બેઠકમાં મહત્વના નિર્ણયો પણ લેવાયા, જેવા કે સિંહોની પજવણી, ગેરકાયદે લાયન શો કરનાર સામે શિકાર જેવી ગંભીર કલમો ઉમેરીને કાર્યવાહી કરાશે. જેમાં સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટે સિંહોને લગતી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે ગેરકાયદેસર લાયન શો, સિંહો પાછળ વાહન દોડાવવા અને સિંહને રંજાડવા અને ગેરકાયદેસર વિડીયો ઉતારવા જેવી બાબતો ઉપરાંત સિંહ સંરક્ષણની પ્રવૃત્તિઓ માટે માળખાકીય સુવિધા અને અન્ય સવલતો જેવી બાબતોની વિગતવાર માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. સમાચારોનો પ્રવાહ રહેશે યથાવત, હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. હવે આગળ વધીએ, વાત આવી છે યાકુતપુરા વડોદરાની. વડોદરાના યાકુતપુરામાં મોડી રાત્રે ઘર્ષણ સર્જાયું છે. બે યુવક વચ્ચેની બોલાચાલીએ ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. સ્થાનિકો અને પોલીસ વચ્ચે આ ઘર્ષણ સર્જાયું છે અને મોડી રાત્રે બે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્થાનિકોએ ઝઘડો ન કરવાનું કહેતા મામલો ખૂબ જ વધારે વણસ્યો હતો. આ દરમિયાનગીરી કરતા લોકોએ પોલીસને નિશાન બનાવી છે અને સ્થિતિ વણસતા પોલીસે છોડ્યા ટીયરગેસના શેલ. પોલીસે આ સમગ્ર સ્થિતિને મોડી રાત્રે કાબૂમાં લઈ લીધી છે. તો વાત કરીએ તો વડોદરાના યાકુતપુરામાં આ ઘર્ષણ સર્જાવાની વાત સામે આવી છે, જેમાં દરમિયાનગીરીના કારણે
વધારે મામલો વણસ્યો હતો. આ વિશે વધુ વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે સંવાદદાતા તુષાર પટેલજી. તુષાર, અત્યારે જે વડોદરાથી વાત બહાર આવી છે અને એક સામાન્ય બોલાચાલીમાં સ્થાનિકોએ ઝઘડો ન કરવા માટે જે દરમિયાનગીરી કરી હતી જેના કારણે આ મામલો વણસ્યો છે, શું છે અન્ય વિગતો? ચોક્કસથી નુપુર, જણાવી દઉં જે રીતે વડોદરાની અંદર છાશવારે છેલ્લા ઘણા સમયથી નાની મોટી બહાલો થતી રહી છે, પૈકી ગત રાત્રે પણ એક એવી ઘટના સામે આવી હતી. જો વાત કરીએ યાકુતપુરાની, તો યાકુતપુરા ફતેહ આપણને દરવાજો માંડવી આ ચારે ચાર વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ કહી શકાય તેવા વિસ્તાર છે. અને હમણાં બે દિવસ પહેલા જ ઈદના દિવસે પણ રાત્રે વડોદરાની અંદર એક પ્રકારની આવી બબાલ થઈ હતી અને મોડી રાત સુધીને પોલીસ દ્વારા ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગઈકાલે રાત્રે લગભગ 2 વાગ્યાના સુમારે યાકુતપુરા વિસ્તારની અંદર બે મિત્રો વચ્ચે જમવાની બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. તે દરમિયાન ત્યાં રહેતા જે સ્થાનિક લોકો છે તે લોકો દ્વારા તેમને ટોકવામાં આવ્યા હતા અને એમને કહેવામાં આવ્યું હતું કે તમે અહીંયા મગજમારી ન કરો, કેમ કે વારંવાર અહીંયા તોફાન થતા હોય છે અને પછી સ્થાનિક લોકો તરીકે અમારે બધું વેઠવાનું હોય છે. અને એ જ દરમિયાન સ્થાનિક લોકો અને એ યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસને જ્યારે આ બાબતે જાણ થઈ ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને લોકોને ત્યાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો અને એ જ દરમિયાન પોલીસ ઉપર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર બાબતની અંદર પોલીસ કર્મચારી સહિત અન્ય 2 યુવકોને પણ ઈજા પહોંચી હતી અને જ્યારે પરિસ્થિતિ વણસી ત્યારે યાકુતપુરા વિસ્તારમાંથી ટુકડે ટોળા પોલીસની સામે આવી ગયા હતા અને એક તબક્કે પોલીસે 3 રાઉન્ડ જેટલા ટીયર ગેસ પણ અહીંયા છોડવા પડ્યા હતા. અનુકૂળ જો વાત કરીએ વડોદરા શહેરની, તો છેલ્લા કેટલાય સમયથી વડોદરા શહેરની અંદર ભૂમિ એકલાકરું જે વાતાવરણ છે, વાતાવરણ દોડવાનો કેટલાક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મોડી રાત્રે આ ઘટનાએ ગંભીર સ્વરૂપ લેતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એસીપી લેવલના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને ઘેરીને સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. જે મળતી માહિતી છે પ્રમાણે આ ઘટનામાં જે સામેલ છે એવા તત્વો પૈકી 3 થી 4 લોકોની પ્રાથમિક તબક્કે પૂછપરછ હાથ ધરાઈ રહી છે. જે આભાર તુષાર સમગ્ર માહિતી બદલ. તો ખૂબ જ નજીવી જમવાની બાબત પર મિત્રો વચ્ચેના ઘર્ષણના કારણે અને લોકોની દરમિયાનગીરીના કારણે ખૂબ જ ગંભીર રીતે આ સમસ્યા વણસી હતી, જેમાં મોટા અધિકારીઓ પણ આવી ચૂક્યા હતા, પરંતુ હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. આગળ વાત કરીશું મહત્વના સમાચાર. હવે જામનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક મહિલાએ દવા પીને આપઘાતનો પ્રયત્ન કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ સ્ટેશનના પ્રટાંગણની અંદર જ આ મહિલાએ દવા પીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસે મહિલાની ફરિયાદ ના નોંધતા આ મહિલાએ દવા પી લીધી, ત્યારે મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશને હંગામો મચાવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરમાં એક મહિલાએ પોલીસે તેની ફરિયાદ ન નોંધતા આપઘાતનો પ્રયત્ન કર્યો છે, દવા પીને આપઘાતનો પ્રયત્ન કર્યો. 108 ત્યાં પહોંચી હતી. આ મહિલાને સારવાર માટે ખસેડાઈ હતી, પરંતુ પોલીસ પટાંગણની અંદર જ આ મહિલાએ દવા પીધી હોય તેવા સમાચાર ફિલહાલ સામે આવ્યા છે, જેને કારણે લોકોએ પણ પોલીસ સ્ટેશન ખાતે હંગામો મચાવ્યો હતો. ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા મુસ્તાક દલ. મુસ્તાક, ખાસે જણાવશો જે રીતે આ સમગ્ર સમાચાર સામે આવ્યા છે, ફિલહાલ મહિલાની શું હાલત અને પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? ચોક્કસ, આપને જણાવી દઉં કે જામનગરમાં ગઈકાલે જે મહિલાઓએ પોલીસ સ્ટેશન પટાંગરમાં અને ચોકીમાં દવા પીધાવાની હોવાની 2 ઘટના ઉપરાપરી બનવા પામી હતી. માત્ર 2 થી 3 કલાકની અંદર જ આ ઘટનાઓ બનવા પામી છે. ખાસ કરીને પ્રથમ ઘટનાને લઈને જો વાત કરીએ તો જામનગર શહેરમાં જે સીટી એ ડિવિઝનમાં છે તેમાં સૌ પ્રથમ મહિલા પોતાની જે સમસ્યાઓને લઈને ફરિયાદ કરવા ગઈ હતી, પરંતુ ત્યાંથી પોલીસ દ્વારા જે છે તે મહિલાના આક્ષેપ મુજબ તેને ખંભોળિયા ગેટ પોલીસ ચોકીમાં ખસેડવામાં આવી હતી અને ત્યાં ખંભોળિયા ગેટ પોલીસ ચોકીએ મહિલાએ પોલીસ વારંવાર રજૂઆતો કરી, તેમ છતાં ધ્યાન ન દેતા તેને ત્યાં પોલીસ ચોકીની અંદર દવા પી લીધી અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે. અને પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ જે પોલીસે તેની ફરિયાદ ન લીધી તેના કારણે પગલું ભરવું પડ્યું. ત્યારે આ ઘટનાને હજી માત્ર 2 થી 3 કલાક જેવો સમય છે અને ગત મોડી રાત્રિના રોજ 12 થી 1 વાગ્યા આસપાસ ફરીથી એક આવો જ મામલો સામે આવ્યો હતો અને ખાસ કરીને સીટી બી ડિવિઝન વિસ્તારમાં જે કોળી સમાજની મહિલા છે તેને ફરીથી દવા પીધી હોય તેવું પણ એક ઘટના સામે આવી હતી અને સમાજના ટોળેટોળા પણ એ સમયે એક સાથે હતા અને એ ઘટનામાં પણ મહિલા પોતાની સમસ્યાઓને લઈને તે છે તે ફરિયાદ નોંધાવા ગઈ હતી અને પોલીસ દ્વારા તેને ધ્યાને ન લેવા મહિલાએ સીટી બી ડિવિઝન વિસ્તારમાં જાહેરમાં દવા પી લીધી અને 108 મારફતે તાત્કાલિક આ મહિલાને જે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને મામલો ખૂબ જ ઉગ્રો બન્યો હતો. હાલ બંને મહિલાઓ જે છે જીજી હોસ્પિટલમાં સારવારમાં રાખવામાં આવી છે અને બંને એના પરિવારજનો અને સમાજ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પોલીસ દ્વારા આ તમામ ઘટનાઓમાં ફરિયાદ દેવામાં આવતી નથી, પરંતુ પોલીસ દ્વારા આ બાબતે કોઈ જાતની પ્રતિક્રિયા હજી સુધી આપવામાં આવી નથી. જી હેલ મુસ્તાક, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, ઉપરાઉપરી 2 આવી ઘટનાઓ બની છે, પોલીસે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
તો આ તરફ મેગાસિટી અમદાવાદમાં ચોમાસું શરૂ થાય તે પહેલા એએમસીના શાસકો અને અધિકારીઓના જીવ પડી કે બંધાઈ જાય છે. વિકાસના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં 2-3 ઇંચ વરસાદમાં શહેર જળબંબાકાર થઈ જાય છે. ત્યારે આ વર્ષે આવી સમસ્યા સમજાય નહીં તે માટે એએમસીએ પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત નવા મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓની બેઠક યોજી હતી, જેમાં ચોમાસામાં શહેરના 200 સ્થળોએ પાણી ભરાય છે ત્યાં સીસીટીવીની મદદથી દેખરેખ રાખવાની વાત કરવામાં આવી છે અને સાથે જ ડ્રેનેજ લાઇન અને સ્ટોર્મ વોટર લાઇનની સાફ સફાઈની વિસ્તૃત ચર્ચા કરાઈ છે. બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા તેના પર નજર કરીએ તો શહેરમાં નવું કોઈ ખોદકામ કરવામાં આવશે નહીં અને એએમસીના પાલડી સ્થિત મુખ્ય કંટ્રોલ રૂમ ઉપરાંત વિવિધ ઝોનમાં 20 કંટ્રોલ રૂમ શરૂ કરાશે, જે તમામને ઇન્ટરકનેક્ટિવિટી અને વાયરલેસ સુવિધાથી જોડવામાં આવશે. તો શહેરમાં 344 ભયજનક વૃક્ષો ઉતારવાની એટલે કે ટ્રીમિંગની કામગીરી હાથ ધરાશે. આ બેઠકમાં આ વર્ષે પણ અધિકારીઓ કાગળિયા આંકડા રજૂ કરીને કામગીરી થઈ હોવાનો દોડ કરી રહ્યા છે. જોયું કે ગઈ વખતના રિવ્યુમાં કુલ 42,511 કેચપીટોની વાત હતી. પહેલા રાઉન્ડમાં સંપૂર્ણ 42,511 કેચપીટોનું સફાઈનું કામ પૂર્ણ થયું છે અને 1,43,921 મેનહોલની સફાઈ પણ પૂર્ણ થઈ છે. બીજા રાઉન્ડમાં 19,000ની આસપાસની જે કેચપીટો છે તેની સફાઈ પૂર્ણ થઈ છે અને જે પ્રમાણે અમે માહિતી લીધી છે તે પ્રમાણે 4-5 દિવસમાં બાકીના બધા જ કેચપીટોની સફાઈ પૂર્ણ થશે. અમદાવાદ શહેરના નાગરિકોને વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ અમારી પ્રાથમિક જવાબદારી છે અને હું આજે ખાતરી આપું છું કે અમારી સમગ્ર ટીમ સંપૂર્ણ રીતે વરસાદનો સામનો કરવા માટે સજ્જ છે. આગળ વાત કરીશું રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા સામે અપ્રમાણસર સંપત્તિને લઈને અરજી કરનાર જગતસિંહ વસાવાએ નવા ખુલાસા કર્યા છે. પૂર્વ આઈપીએસ અધિકારી અને ગણપત વસાવા સામે અરજી કરનાર જગતસિંહ વસાવાએ કહ્યું કે ગણપત વસાવા દ્વારા ચૂંટણી સમયે જે કોઈ પણ માહિતી ઇલેક્શન કમિશનને આપવામાં આવી હતી તેમાં ઘણો વિરોધાભાસ છે. જગતસિંહ વસાવાનો એવો આરોપ છે કે બીજી ઘણી બધી એવી મિલકત છે જે તેઓ દર્શાવી નથી. હાલ જગતસિંહ આ અંગે પુરાવા મેળવી રહ્યા છે. શ્રી વસાવા જો ગુજરાત સરકાર કે કેબિનેટ મિનિસ્ટર હૈ, વો 2002 સે ઇલેક્શન લડ રહે, વો ઇલેક્શન મેં જો ઉનકા જો પ્રોપર્ટી હૈ વો કન્સીલ કરતે રહેતે હૈ, ઇસીલિયે હમ લોગોને ઇલેક્શન કમિશન કા જિતના એફિડેવિટ થા ઉસકો નિકાલા, ઉસકા એનાલિસિસ કિયા, તો ઉસમે દેખા ગયા કે ઉસકા જો ઇનકમ હૈ ઉસસે સંપત્તિ જ્યાદા હૈ, ઓર દૂસરે લોગોને ભી મુજે દિયા કે યે ઉનકા સંપત્તિ હૈ મગર યે બતાતા નહીં હૈ. તો આ તરફ કરોડોના બિટકોઈન પડાવી લેવાના મામલે ભાગેડુ જાહેર કરાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ઝડપી પાડવા સીઆઈડી ક્રાઇમે વધુ એક એક્શન અમલમાં મૂકી છે. આવનારા દિવસમાં નલિન કોટડિયાના વોન્ટેડના પોસ્ટર પણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં લગાવવામાં આવશે, જેમાં નલિન કોટડિયાના ફોટો સાથે ઇનામની પણ જાહેરાત કરવામાં આવશે અને નલિન કોટડિયાની માહિતી આપનારને નક્કી કરેલું ઇનામ આપવામાં આવશે. સીઆઈડીના સૂત્રો અનુસાર કોટડિયા અને શૈલેષ ભટ્ટને શોધવા અન્ય એજન્સીઓ પણ મેદાને આવી છે અને કોટડિયાનું નેપાળ સુધીનું લોકેશન પણ મળી આવ્યું છે. બંનેનું છેલ્લું લોકેશન નેપાળની નજીક મળ્યું છે, તો સાથે જ નલિન કોટડિયા અને શૈલેષ ભટ્ટ એકબીજાના સંપર્કમાં હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે. નજર કરીશું અને મહત્વની ખબરો પર. મગફળીને લઈને હાલમાં થોડા સમયથી ચર્ચા ચાલી રહી છે કે મગફળીની ખરીદીમાં નાફેડ દ્વારા ગેરરીતિ આચરાય છે, ત્યારે નાફેડ અને સરકારે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ કર્યા હતા, જવાબદારીઓ ઢોળી પણ હતી અને એવી સમયે નાફેડ દ્વારા ખરીદાયેલ એક મગફળીના કોથળામાંથી ધૂળ નીકળતી હોવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. આવા પહેલા પણ વિડીયો સામે આવી ચૂક્યા છે. આ વિડીયોની સત્યતા અંગે Zee24 કલાક પુષ્ટિ કરતું નથી, પરંતુ આ ખૂબ જ ચોંકાવનારો વિડીયો છે. તો આ તરફ વલસાડના વાગલધરા ગામમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન માપણી માટે આવેલી ટીમનો સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આગોતરી જમીન વિના જમીન માપણી શરૂ કરતા લોકો રોષે ભરાયા હતા. ગામમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન ઘટે તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો.
કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે અમદાવાદથી મુંબઈ સુધી જનાર છે, તેમાં વલસાડ જિલ્લામાંથી પણ એ બુલેટ ટ્રેન પસાર થવાની હોય ત્યારે વલસાડ જિલ્લાના ખેડૂતોએ આજરોજ જ્યારે માપણી થનાર હોય એનો વિરોધ કર્યો છે. કારણ કે ખેડૂતોને હજી સુધી કોઈ પણ પ્રકારની જાણ જ કરવામાં આવી નહોતી. વાત કરીએ અહીંના ખેડૂતો જોડે. જી સર, જે પ્રકારે આજે માપણીનો વિરોધ કરવામાં આવ્યો છે, કયા કારણોસર વિરોધ? જે સમય મર્યાદામાં પ્રાથમિક નોટિસ 19/4/18 જે ઇસ્યુ થયેલી તે ખેડૂતોને 8/6/18 12 વાગ્યાની આજુબાજુ મળી રાતના, ઘણી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ નહીં, ઘણી જગ્યાએ. જે પ્રકારે જણાવ્યું પ્રમાણે કે રજિસ્ટર પોસ્ટથી જ ખેડૂતોને નોટિસ મળવી જરૂરી હતી. જી સર, આપને કોઈ પણ પ્રકારની નોટિસ મળી છે ખરી? હજી સુધી મને એક પણ નોટિસ મળી નથી. એનો મેં આજે વિરોધ એ આવતાની સાથે એ જ મેં કર્યો. ખેડૂતો પાસેથી જાણવાનો પ્રયત્ન કરે, શું શું લાગે છે તમને? આજે અધિકારીઓ અહીંયા આવ્યા છે પોતાનો છાનો બચાવ કરવા માટે, તલાટી ઉપર સમગ્ર પ્રકરણ નાખવાનો પ્રયત્નો કરી રહ્યા છે. એ થઈ રહ્યું છે જે તે અધિકારી આવ્યા છે, પોતાનું આઈડેન્ટિફિકેશન આપવા તૈયાર નથી. આજ જો યે પૂરા મામલા સામે હુઆ ઉસકે ઉસકે મામલે મેં આપ ક્યા કહેના ચાહોગે? તલાટી બોલ રહે હૈ કે ઉનકો નોટિસ શુક્રવાર કો મિલા. તલાટી સે હી બાત કર લીજીએ. લેકિન સર, શુક્રવાર કો નોટિસ મિલી થી, અભી તક કિસી કો બતાયા નહીં ગયા થા, તો આપ કિસ બિના પે યહાં પે કામ કર રહે? બતા દિયા ગયા થા ઉનસે, જો મેં ઓથોરાઇઝ નહીં હું ઇસ બોલને કે લિયે. જય પટેલ, ઝી મીડિયા, વલસાડ. આગળ વાત કરીશું નવસારી બીલીમોરાના શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ અમૃત માન દારૂના નશામાં પોલીસના હાથે ઝડપાયેલા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બીલીમોરા પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. બીલીમોરા શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ નશાની હાલતમાં ઝડપાયા હોવાના સમાચાર. પ્રમુખનું નામ છે અમૃત માન. બીલીમોરા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા શહેર પ્રમુખ બીલીમોરા ખાતે અમૃત માન, કે જેઓ દારૂના નશામાં પોલીસને હાથે ઝડપાયા છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ થયો છે. તો આ તરફ વડોદરામાં જાદુઈ લાકડીના નામે રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ ગઈ છે. એસઓજીએ લાકડી સહિત 5 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ લાકડીની કિંમત 27 કરોડ રૂપિયા હોવાનું કહેતા હતા, અને એટલું જ નહીં, ડેમો આપવાના નામે 5 લાખ રૂપિયા પડાવતા હતા. હાલના મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, અને અત્યાર સુધીમાં આરોપીઓએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીશું. 24 જૂનના રોજ પાટીદાર સમાજ દ્વારા પાટીદાર શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ યાત્રાને લઈને હાર્દિક પટેલે પાટીદાર આગેવાનોને યાત્રામાં જોડાવાની અપીલ કરી છે. ચોવીસમી જૂને પાટીદાર શહીદ યાત્રા, પાટીદાર આગેવાનોને જોડાવવાની હાર્દિકની અપીલ, શહીદો સાથે ઉભા રહેવાની કરી અપીલ. મહેસાણાના ઊંઝામાં આગામી 24મી જૂને પાટીદાર શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જોડાવા માટે પાસ કન્વીનર હાર્દિક પટેલે પાટીદાર સમાજના આગેવાનો અને લોકોને જોડાવવાની અપીલ કરી છે. હાર્દિકે સોશિયલ મીડિયામાં અપીલ કરતા આ શહીદ યાત્રામાં પોતાનો સ્વાર્થ છોડી શહીદો સાથે ઉભા રહેવાની અપીલ કરી છે. સમસ્ત પાટીદાર સમાજ જોગ સંદેશ, જય સરદાર સાથે પાટીદાર સમાજના યુવાનો, વડીલો, માતાઓ અને બહેનોને જણાવવાનું કે તારીખ 24/6/2018 પાટીદાર સમાજની કુળદેવી માં ઉમિયાની ધરતી ઊંઝાથી અનામતની લડાઈમાં સમાજ કાચે શહીદ થઈ ગયા છે એવા વીરોના સન્માન માટે અનામતની માંગ સાથે આયોજિત શહીદ યાત્રામાં વ્યક્તિગત સ્વાર્થ છોડી જોડાવવા હું અપીલ કરું છું. હાર્દિકે સાથે જ લખ્યું છે કે આ શહીદોના ન્યાય અને સન્માનની લડાઈ છે, તેને મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધ છે, ત્યારે પોતે મહેસાણાથી બહાર જેવી આ યાત્રા નીકળશે તેમાં તે જોડાશે. જોકે પાટીદાર આગેવાનોનું કહેવું છે કે આ શહીદ યાત્રામાં તેઓ પાટીદાર શહીદો માટે જોડાશે, પરંતુ જો આ યાત્રામાં હાર્દિક પટેલની કોઈ રાજનીતિ જણાશે તો તેઓ આ યાત્રામાંથી તે સમયે જ અલગ થઈ જશે. એટલે ત્યાં સમાજના ન્યુટ્રલ આગેવાનો જે બિન રાજકીય રીતે જે યાત્રા થવાની હતી એ આખી યાત્રાનો કબજો લઈ
અને પોતાની સસ્તી પ્રસિદ્ધિ, પેલા પોતાના ફોટાવાળા પટ્ટા પહેરીને 5-15 જણ મોકલી દેવા, 5-15 પેલા બેનરો લઈને મોકલી દેવા, અને આખી યાત્રાનો મીડિયાની દ્રષ્ટિએ યા મેં કર્યું છે, જે એનો પોતાનો જે હું છે આ મેં કર્યું છે એ સાબિત કરવા માટેના આખા પ્રયત્નો, અને આ એક આખી વાહિયાત વાત છે, પણ જનતાની સામે એ બધું ખુલ્લું પડી ગયું છે. હાર્દિકે જે સપોર્ટ આપ્યો છે એ તમામ સમાજના આગેવાનો સપોર્ટ આપશે, કારણ કે બિનરાજકીય રીતે એ આગળ વધે છે અને સમાજની વાત પ્રશ્નોને વાચા આપવા માટેની માંગણી વાત બી છે. ના, હાર્દિકના આ નિવેદનથી હું સ્વીકારું છું અને એને સમર્થન પણ કરું છું, અને ખાસ કરીને આ પાટીદાર સમાજના શહીદોના પરિવાર માટેની ન્યાયની વાત છે ત્યારે સમાજે કોઈ પણ જાતનું રાજકારણ ના કરવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ રાજકારણ ના કરવું જોઈએ. ફક્ત અને ફક્ત સમાજના ન્યાય માટે જોડાવવું જોઈએ અને લડવું પણ જોઈએ. એટલા માટેથી આ યાત્રા બિન રાજકીય રીતે અને સમાજના નામથી નીકળે અને સમાજ આ યાત્રા કાઢી રહ્યો છે ત્યારે આને કોઈ પક્ષ સાથે જોડવી ના જોઈએ. હાર્દિક પટેલે પાટીદાર આગેવાનોને અપીલ તો કરી છે, ત્યારે જોવાનું એ રહે છે કે 24મી જૂને શહીદ યાત્રામાં પાટીદાર આગેવાનો જોડાય છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો આ તરફ મહત્વના સમાચાર ડાંગ જિલ્લા પંચાયતના આવી રહ્યા છે. ડાંગ જિલ્લા પંચાયતમાં સત્તા માટે ખેંચતાણ થઈ રહી છે. ભાજપ પ્રમુખની પત્નીએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે અને આ ઉપરાંત જિલ્લા પંચાયતમાં ભાજપ કોંગ્રેસની એક સરખી બેઠક છે. ભાજપ પાસે છે હાલ સત્તા, તેમજ અત્યારે જો વાત કરીએ તો ડાંગ જિલ્લા પંચાયતમાં ખેંચતાણનો અનુભવ થઈ રહ્યો છે. તેમાં ભાજપ પ્રમુખની જે પત્ની છે તેણે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે. આ વિશે વધુ વાતચીત કરવા જોડાઈ રહ્યા છે આપણા સંવાદદાતા. જી, અત્યારે જે માહિતી મળી રહી છે કે જેણે ભાજપની જે પ્રમુખની પત્ની છે તેમણે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે અને એના કારણે ખેંચતાણ થઈ રહી છે, તો શું છે સમગ્ર વિગતો? જી નુકુલ, ચોક્કસથી જ ડાંગ જિલ્લાની અંદર કોંગ્રેસ અને ભાજપમાં પાછલા કેટલાક દિવસથી રાજકીય માહોલ ગરમાયો હતો અને એ જ દરમિયાન ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ છે એ તેમની પત્ની સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જ્યારે ડાંગના જે આગેવાનો છે ભાજપના, તેમણે પણ તેમને બોલાવીને સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા, તેમ છતાં પણ ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ ના સમજતા ગઈકાલે તેમણે પોતાની પત્ની સાથે આવી અને કોંગ્રેસના જે ધારાસભ્ય છે મંગર ગાવિત, તેમને સાથે રાખીને તેઓએ કોંગ્રેસમાંથી પોતાની પ્રમુખ પદ માટેની ઉમેદવારી પોતાની પત્નીની નોંધાવી હતી. ત્યારે આ પ્રમુખ પદ માટેની ઉમેદવારી નોંધાતા જ ડાંગ જિલ્લાની અંદર રાજકીય વાતાવરણ ગરમાયું હતું. જોકે જે ભાજપના જે આગેવાનો છે તેમણે પોતાના જિલ્લા પ્રમુખને સસ્પેન્ડ કરવાની પણ રજૂઆત ઉપર લેવલે કરી છે. જી, આભાર સ્નેહલ સમગ્ર માહિતી બદલ. તો ડાંગ જિલ્લા પંચાયતમાં અત્યારે ગરમાગરમી ચાલી રહી છે, રાજકીય ગરમાગરમી છે, જેના કારણે ભાજપના પ્રમુખની પત્નીએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે. પહેલા શિક્ષકોને રાખ્યા તળાવો ખોદવામાં અને હવે શિક્ષણ વિભાગના અધિકારીઓ થઈ ગયા છે યોગ દિવસની તૈયારીમાં વ્યસ્ત. શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ, પરંતુ તંત્ર દ્વારા એ ન જોવાયું કે હજુ ઘણા વાલીઓ આરટીઆઈમાં એડમિશન માટે ધક્કા ખાઈ રહ્યા છે. શું આરટીઈની હકીકત છે? જોઈએ આ ખાસ અહેવાલ. શાળા પ્રવેશોત્સવની ઉજવણી છતાં આરટીઈ હેઠળ પ્રવેશ નહીં. આરટીઈ હેઠળ પ્રવેશનો વિવાદ યથાવત. ઘણા વાલીઓના બાળકો પ્રવેશથી રહી ગયા વંચિત. જિલ્લા શિક્ષણાધિકારી યોગ દિવસની મીટિંગમાં વ્યસ્ત. જી હા, અમદાવાદ જિલ્લાની શાળાઓના સંચાલકોની દાદાગીરી એટલી હદે વધી ગઈ છે કે ગરીબ બાળકોને એડમિશન અપાતું નથી, જેને લઈને વાલીઓ રજૂઆત માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ મહિનાઓથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ વાલીઓને સરખો જવાબ મળતો નથી. હું 5 વર્ષથી અહીંયા ધક્કા ખાઉં છું. મારા બાળકનું શિક્ષણ બગડી રહ્યું છે. 3 દિવસથી સ્કૂલ મારા બાળકને ઘરે મોકલી આપે છે, મેન્ટરી ટોર્ચર થાય છે. મારા બાળકને એડમિશન આપી દીધું છે, સ્કૂલમાં અમે ગઈ આવ્યા છે, પણ એમ કહે છે કે તમે ત્યાંથી અરજી લઈ આવો. બોલો, તમારી તારીખ જતી રહી, તમારો ટાઈમ જતો રહ્યો, હવે કશું થશે નહીં. અમે અહીંયા ઘરે આવ્યા તો એ સાહેબ એમ કીધું કે હવે તમારું કશું થવાનું નથી. વિદ્યાર્થી સંગઠનો વાલીઓના પ્રશ્નોના નિરાકરણ માટે શાંતિપૂર્ણ રજૂઆત માટે પહોંચ્યા હતા, પણ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને અટકાવાયા હતા અને વિદ્યાર્થી નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.
રજૂઆત કરવા દેવામાં આવતી નથી. ગરીબ બાળકોને એડમિશન મળ્યા નથી, તેમના ભવિષ્ય સાથે છેડા કરી રહી છે આ ડીઓ. છતાં ડીઓને ધરપકડ કરવાની જગ્યાએ નોર્મલ વિદ્યાર્થીઓને ધરપકડ કરે છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી શું કહી રહ્યા છે તે જાણવા ઝી 24 કલાકની ટીમ પહોંચી, ત્યારે અધિકારી નવનીત મહેતા યોગ દિવસની ઉજવણી થવાની છે તેની મીટિંગમાં વ્યસ્ત હતા. જ્યારે અન્ય અધિકારીએ જણાવ્યું કે તમામ બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ ફાળવી દેવાયો છે. એડમિશનનો પ્રવેશ છે ત્યાં સુધી હવે કોઈ જ પ્રશ્ન નથી. અમદાવાદ શહેરમાં 10,000 એડમિશન કન્ફર્મ થઈ ગયા છે. બધા જ વિદ્યાર્થીઓએ પોતાના એડમિશન લઈ લીધા છે. શાળામાં શિક્ષણ કાર્ય પણ ચાલુ થઈ ગયું છે. માત્ર સીબીએસઈ એફિલેશનવાળી બે સ્કૂલના પ્રશ્ન હતા, એની વાંધા અરજી વિદ્યાર્થીઓ પાસેથી અમે લીધી. વાંધા અરજીઓ અમે પોર્ટલ પર અપલોડ કરી. અધિકારીઓ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયો છે, તો પછી શિક્ષણની ઓફિસે આ ધક્કા ખાઈ રહેલા વાલીઓ કોણ છે? કેમ તેઓની ફરિયાદ સાંભળવામાં આવતી નથી? કેમ આ વાલીઓ કહી રહ્યા છે કે તેમના બાળકોને પ્રવેશ નથી મળ્યો? આવા અનેક સવાલો હજુ પણ છે જેનો જવાબ વાલીઓને મળતો નથી. સંજય ટાંક, ઝી મીડિયા, અમદાવાદ. તો એક તરફ રાજ્ય સરકાર દ્વારા બાળકો પાસે મજૂરી કરવાનો વિરોધ કરવામાં આવે છે અને બાળ મજૂરી કરાવનારાઓના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. જો કે એક જ દિવસે એવી બે ઘટના બની છે કે જેમાં સરકારી અધિકારીઓ દ્વારા જ બાળકો પાસે બાળ મજૂરી કરવામાં આવી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની શાળા નંબર 1માં શિક્ષક દ્વારા બાળકો પાસે ગાડીમાં આવેલા ઢગલા બંધ પુસ્તકો ઉપાડવામાં આવ્યા હતા. તો બીજી તરફ વડોદરા પાદરા નર્મદા નિગમ દ્વારા નર્મદા કેનાલમાં નાના બાળકો પાસે મજૂરી કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ સમાચાર સમય આવી રહ્યા છે દેશભરના. જમ્મુ કાશ્મીરમાં અંતે રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ રાજ્યપાલ શાસનને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે, ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ પીડીપી પાસેથી સમર્થન પરત ખેંચી લીધું હતું અને મહેબૂબા મુફ્તીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. તો રાજ્યપાલે ગઈકાલે આ રિપોર્ટ સુપ્રત કર્યો અને આજે હવે રાષ્ટ્રપતિ શાસન જે છે તેને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે રાજ્યપાલ જ અત્યારે ફિલહાલ સત્તાવાહક રહેશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં અંતે હવે રાજ્યપાલ શાસન લાગુ થઈ ગયું છે. રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. ફોન લાઈન પર જોડાયા છે સહયોગી મુફદ્દલ કપાસી. મુફદ્દલ, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આખરે હવે જેની વકી હતી તે પ્રમાણે રાજ્યપાલ શાસન જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ ગયું. બિલકુલ યસ, જે ઘટનાક્રમ થઈ રહ્યો છે ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. ગઈકાલે જયારે ભાજપે સમર્થન પરત ખેંચ્યું, તુરંત જ થોડી જ વારમાં મહેબૂબા મુફ્તીએ રાજીનામું આપી દીધું. થોડી મિનિટોમાં તે જમ્મુ કાશ્મીર સરકારનું પતન થઈ ગયું. ત્યારબાદ કેટલાક સમયની અંદર જ તે જે રાજ્યપાલ છે જમ્મુ કાશ્મીરના, એમણે એક રિપોર્ટ રાષ્ટ્રપતિને સબમિટ પણ કરી દીધો, જેમાં તેમણે ભલામણ કરી હતી કે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવું જોઈએ. કેમ કે જે જે સમીકરણો ત્યાં સરકાર રચાવાના હતા એના જે સંભવિતો હતા, કોંગ્રેસ કે પછી નેશનલ કોન્ફરન્સ, એમણે પણ કોઈની પણ સાથે એટલે કે પીડીપી સાથે મળીને સરકાર બનાવવાનો ઇનકાર કરી દીધો. એટલે કોઈ ઓપ્શન જ બાકી નહોતા રહેતા. એવા સંજોગોમાં રાજ્યપાલ પાસે પણ એક જ ઓપ્શન હતું કે તેઓ રાજ્યપાલ શાસનની જ ભલામણ રાષ્ટ્રપતિને કરે. બહુ મહત્વની વાત એ છે કે ગઈકાલ સાંજે રિપોર્ટ સબમિટ થયો અને અત્યારે અહેવાલ પણ આવી રહ્યા છે કે રાષ્ટ્રપતિ શાસનની મંજૂરી આપી દેવાઈ છે. રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે અને જમ્મુ કાશ્મીરમાં આજથી જ રાજ્યપાલ શાસન લાગુ થઈ ગયું છે. એટલે ખૂબ જ મહત્વનો આ ઘટનાક્રમ છે. સેનાને પણ હવે જે નિર્ણયો લેવા હશે એમાં ખૂબ જ ઝડપથી કામગીરી થઈ શકશે, કેમ કે રાજ્યમાં સત્તાના જે વાહક છે એ રાજ્યપાલ પોતે રહેશે. જી મુફદ્દલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થઈ ગયું છે. સુનો તો અપને દિલ કી.